ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે ઝવેરચંદ મેઘાણીએ ફક્ત 50 વર્ષના ટૂંકા આયુષ્યમાં એમણે ઉદાહરણીય કર્મશીલ જીવન જીવી બતાવીને જે મબલખ અને અમૂલ્ય સાહિત્યનું સર્જન કર્યું એ એક અજાયબી પમાડે એવો ઇતિહાસ છે ઝવેરચંદ મેઘાણી એક લોકપ્રિય કવિ હોવા ઉપરાંત સારા પત્રકાર વાર્તાકાર નવલકથાકાર સ્વતંત્ર સેનાની લોક સાહિત્યકાર વગેરે અનેક ક્ષેત્રોમાં એમણે એમની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત નવી પેઢીને સાહિત્ય લોકસાહિત્ય સંસ્કૃતિની મહામૂલી વિરાસત આપનાર ઝવેરચંદ મેઘાણીના જીવનચરિત્ર અને વીસ વર્ષના ટૂંકા ગાળામાં સોથી વધુ પુસ્તકો અને કાવ્ય સંગ્રહનાની રચનાઓ માટે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના લાયબ્રેરીમાં મેઘાણી કોર્નરનું ઉદઘાટન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નારાયણ વિદ્યાવિહારના આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકર શિક્ષકગણ જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડે પોતાના મધુર કંઠે ઝવેરચંદ મેઘાણીના કાવ્ય પંક્તિઓને પોતાના સુરમાં પરોવી પ્રસ્તુત કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા એવા ઝવેચંદ મેઘાણીની અત્યારે એકસો પચીસમી જન્મજયંતિ વર્ષ ચાલી રહ્યું છે તે અંતર્ગત ભરૂચ સ્થિત નારાયણ વિદ્યા વિહાર ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે ઝવેચંદ મેઘાણીએ પચીસ વર્ષના ટૂંકા ગાળામાં લગભગ સો જેટલા પુસ્તકો લખ્યા અને આ મેઘાણી સાહિત્ય કોર્નરમાં મોટાભાગના પ્રાપ્ય પુસ્તકો ઉપલબ્ધ કરાયા છે મને શ્રદ્ધા છે કે આ પુસ્તકો થકી નવી પેઢી અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ ઝવેચંદ મેઘાણીના જીવન કાર્ય અને સાહિત્યથી વધુ નિકટથી પ્રેરિત અને પરિચિત થશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો ને પચીસમી જન્મજયંતિની ઉજવણી આજે ગુજરાતભરમાં થઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે પણ આ ઉજવણી માટે થઈ અને ખૂબ જહેમત ઉઠાવી અને જુદા જુદા કાર્યક્રમોનું નિર્માણ પણ આગામી સમયમાં પણ થનાર છે એવા વખતે એક અમે નિશ્ચય કર્યો અને એમાં ખાસ કરીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણી એ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના જે પ્રણેતા છે એમણે નક્કી કર્યું કે આપણે મેઘાણી સાહિત્યને એક એક વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો એક નમ્ર પ્રયાસ કરીએ એટલે મનથી નક્કી કર્યું કે એમનું સાહિત્ય જો બધે પહોંચે તો લોકો એનાથી પરિચિત થાય અને એના માટે થઈને મેઘાણી સાહિત્ય કોર્નરની અમે એક સ્થાપના કરીએ છીએ અત્યાર સુધીમાં મને લાગે છે કે સાહીઠિક જેટલા મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ ચૂકી છે એમાં સવિશેષ ફાળો જો કોઈ આપ્યો હોય તો એ ગુજરાતભરના પોલીસ તંત્રએ આપ્યો છે અને એટલા માટે કે મેઘાણીનો જન્મ છે ચોટીલાના પોલીસ લાઇનમાં થયેલો એટલે પોલીસ વિભાગ એમના માટે સવિશેષ ગૌરવ અનુભવે છે અને એક નેમ છે અમારી કે આ એકસો ને પચીસમી જન્મજયંતિનું વર્ષ જ્યારે મેઘાણીજીનું ઉજવાઈ રહ્યું છે ત્યારે એકસો ને પચીસ જેટલા ગુજરાતમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના થાય અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે જુદી જુદી શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ અને પોલીસ ના મહત્વની જે ઓફિસો હોય એની અંદર આ સ્થાપના થાય ભરૂચમાં સદભાગ્યે આપણે ત્યાં જે એસપી શ્રીની ઓફિસ છે ત્યાં પણ આ મેઘાણી સાહિત્ય કોર્નર એ અગાઉ અમે એ મૂકેલું છે અને અત્યાર સુધીમાં મને લાગે છે કે નારાયણ વિદ્યા વિહારમાં જ્યારે આજે આ સાહિત્ય કોર્નર મૂકીએ છીએ ત્યારે અમને ગૌરવ થાય છે